રુચિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સકારાત્મક વિચારોથી જીવનને ઉચ્ચ બનાવો. વિચારોની શક્તિ અપાર છે. માણસ જેવું વિચારે છે એવો જ તે બની જાય છે. તે જેવા વિચાર કરે છે એવા જ તે બનતો જાય છે. વિચારો સૂક્ષ્મ હોવાના કારણે તેમની શક્તિ તથા પ્રભાવની તરત તો ખબર પડતી નથી. એના લીધે મોટાભાગના લોકો વિચાર શક્તિનો નાશ કરતા રહે છે અથવા તો નકારાત્મક વિચારો કરીને તેમનાથી થતું નુકસાન ભોગવતા રહે છે. ઊંડું અધ્યાત્મ ચિંતન કર્યા પછી જ સમજાય છે કે નકારાત્મક વિચારો આપણા વ્યક્તિત્વને ખંડિત કરી રહ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, રાગ, દ્વેષ વગેરે વિકારો કઈ રીતે માણસમાં રહેલી મહાન સંભાવનાઓને નષ્ટ કરી રહ્યા છે. જો માણસ ઈચ્છે તો એમાંથી છુટકારો મેળવી શકાય છે. વિચારોને નકારાત્મક સ્વરૂપને સમજીને તેમાંથી બહાર નીકળવું તે એક બહુ મોટું કાર્ય છે. જો નકારાત્મક વિચારોને દૂર કરી શકાય તો જીવન જીવવાની ચાવી હાથ લાગી જાય છે. વિચારો વાસ્તવમાં વિચારો જ એક કર્મનું બીજ છે. તે આપણા વ્યવહારને પ્રભાવિત કરે છે. જ્યારે આપણે કામમાં વ્યસ્ત હોઈએ છીએ ત્યારે મનમાં કોઈ બીજામાં વિચાર આવતા નથી અને કોઈ અનિચ્છનીય કર્મ પણ થતું નથી. તેથી આપણી ક્રિયાઓ તથા વ્યવહારને નિયંત્રણ કરવા માટે વિચારોનો સંયમ જરૂરી છે. મન બીજી કશું જ નથી, તે વિચારના પ્રવાહ માત્ર છે. જો નદીના પાણીને શુદ્ધ કરી દેવામાં આવે તો નદી આપોઆપ જ નિર્મળ થઈ જશે. એ જ રીતે વિચારોને પણ શુદ્ધ તથા નિયંત્રિત કરવાથી મન તથા જીવન પણ નિર્મળ થવા માંડે છે. જો વિચારો સારા હોય તો જીવન પ્રસન્નતા, વિશ્વાસ તથા આશાથી ભરપૂર બની જાય છે. પરંતુ જો મનમાં નકારાત્મક, હલકા તથા દુષ્ટ વિચારો હશે તો જીવનમાં હંમેશા ઉદ્વિગ્નતા, સંતાપ તથા દુઃખ જ રહેશે. જ્યારે આપણો મૂડ સારો હોય છે ત્યારે આપણે ખુશ રહીએ છીએ. પરંતુ જો મૂડ સારો ન હોય તો તમામ સુવિધાઓ હોવા છતાં આપણે અશાંતિ અનુભવીએ છીએ. આમ જીવનમાં વિચારોની ભૂમિકા બહુ મહત્વની છે. જીવનમાં સંતુલિત પ્રસન્નતા તથા સંતોષ મેળવવા માટે વિચારોને સકારાત્મક બનાવવા ખૂબ જરૂરી છે. આપણે ભલે ગમે તેટલા ધાર્મિક કર્મકાંડ કરીએ કે આસન પ્રાણાયામ કરીએ, પરંતુ જો આપણા વિચારો પવિત્ર તથા નિયંત્રિત નહીં હોય તો જીવનમાં ઈચ્છિત પ્રસન્નતા કદાપિ મેળવી નહીં શકાય. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણે એક માઇલ જેટલું અંતર પણ ચાલી શકતા નથી અને સપના હનુમાનજીની જેમ સાગરને ઓળંગવાના સેવીએ તો તે કઈ રીતે શક્ય બને. આખો દિવસ આપણે બીજાઓની નિંદા, ચાડી ચુંગલી, પ્રચંડ પાપકર્મો વગેરેમાં રત રહીને અને સાંજે ધ્યાન કરવા બેસીએ તો કઈ રીતે ધ્યાન લાગે. ધ્યાન માટે જરૂરી પવિત્રતા તથા એકાગ્રતા કેળવવી પડે છે, ત્યારે પછી જ ધ્યાન લાગે છે. જો મન કપાયેલી પતંગની જેમ ગમે ત્યાં ભટકતું હોય અને માણસ ગમે તેવું આચરણ કરતો હોય તો તેનામાં સ્થિરતા તથા એકાગ્રતા આવી શકતી નથી. આથી જીવનને ઈચ્છિત દિશામાં વાળવા માટે આપણે આપણા વિચારો પર કાબુ રાખીને તેમને શ્રેષ્ઠ તથા સકારાત્મક બનાવવા પડે છે. જો આપણે આખો દિવસ ટીવી, મોબાઈલ કે સોશિયલ મીડિયામાં ખોવાયેલા રહીએ, આખો દિવસ અનિચ્છનીય તથા ગંદા વિચારો કરતા રહીએ તો કદાપિ ધ્યાન થઈ શકે નહીં. તેથી એવી નાદાની છોડીને આપણે વિચારોને નિરંતર પવિત્ર તથા સકારાત્મક બનાવવાની સાધના કરતા રહેવું જોઈએ. વિચારોના નિગ્રહ માટે ત્રણ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. પહેલું, વિચારોની માત્રા. બીજું, વિચારોની ગુણવત્તા. અને ત્રીજું, વિચારોની દશા. આપણે જેવું જોઈએ કે આપણા મનમાં કેટલા પ્રમાણમાં વિચારો આવતા રહે છે. જો વધારે પડતા વિચારો કરવામાં આવે તો તેનાથી તણાવ, અનિદ્રા,
માથાનો દુખાવો, અપચો, હાઈ બીપી જેવી સમસ્યાઓ પેદા થશે. પછી કોઈક વાર અર્ધ પાગલ જેવી સ્થિતિ પેદા થઈ શકે. તેથી વિચારો કરવા ન જોઈએ, મનને શાંત, સ્થિર તથા એકાગ્ર રાખવા પ્રયાસ કરવો જોઈએ. આ માટે દ્રષ્ટાભાવથી વિચારોનું અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ. ઊંઘમાં વિચારો શાંત થઈ જાય છે, તેથી આપણે તાજગી અનુભવીએ છીએ. આ જ રીતે આપણે જેટલા ઓછા વિચાર કરશું એટલા જ આપણું મગજ શાંત રહેશે અને એકાગ્ર બનશે. એનાથી આપણા કાર્યોની ગુણવત્તા સુધરશે. આ માટે બે બાબતો જરૂરી છે, અનુશાસન અને વિચારોનું સાર્થક નિયોજન. સમય પત્રક અનુસાર જીવન જીવવાથી વિચારોનું નિયમન થઈ શકે છે. સ્વસ્થ, સકારાત્મક તથા રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહેવાથી નકામા વિચારોથી બચી શકાય છે. પરીક્ષાના દિવસોમાં મન પોતાના લક્ષ્યમાં જ કેન્દ્રિત રહે છે. વાહન ચલાવતી વખતે પણ આપણા વિચારો તેમાં જ કેન્દ્રિત રહે છે. આ રીતે આપણે જો સજાગ રહીને તો અનિચ્છનીય વિચારોથી બચી શકાય છે. બીજું, વિચારોની ગુણવત્તા વધારવા માટે સારા લોકોના સંપર્કમાં રહીને સત્કાર્યો કરવા જોઈએ. આપણે જેવા કાર્યમાં વ્યસ્ત રહીશું અને આપણી સોબત જેવી હશે એવા જ વિચારો બનતા જશે. ખોટી સોબત આપણા વિચારોને નિષ્કૃષ્ટ બનાવે છે, જ્યારે સારા લોકોનો સંગ આપણે સાચા માર્ગે જવાની પ્રેરણા આપે છે. આપણા વિચારો સકારાત્મક બને છે તથા આપણે આપણા જીવન લક્ષ્ય તરફ આગળ વધી શકીએ છીએ. મન જેટલું શાંત હશે એટલા જ વિચારો શ્રેષ્ઠ હશે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈષ્ટા, દ્વેષ જેવા નકારાત્મક ભાવોને વિચારોને શુદ્ધ તથા પવિત્ર બનાવવાથી જ દૂર કરી શકાય છે. જો જીવન આધ્યાત્મ તરફ વળેલું હોય તો વિચારોને જડ મૂળમાંથી શુદ્ધ કરી શકાય છે અને તેમને શ્રેષ્ઠ દિશામાં વાળી શકાય છે. સામાન્ય રીતે આપણા વિચારો સંસ્કાર તથા વાતાવરણને અનુરૂપ તેમને લખેલા ઉત્તમ ગ્રંથોના સ્વાધ્યાયથી વિચારોની દિશા બદલાઈ જાય છે. તેમના ઉચ્ચ સાત્વિક વ્યક્તિત્વ તથા વિચારોના સંગથી માણસની વિવેક બુદ્ધિ જાગૃત થાય છે. મન માટે જરૂરી સાત્વિક વિચારોનો આહાર પ્રાપ્ત થતો હોય છે અને તેને અનુરૂપ ચિંતન તથા મનન કરતા રહેવાથી જીવન ઉત્કૃષ્ટ બનતું જાય છે. તેથી વિચારોને ઉચ્ચ બનાવવા માટે જીવનમાં આધ્યાત્મ લક્ષ તથા ઉચ્ચ આદર્શો હોવા જરૂરી છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ.